છોટા ઉદેપુર ખાતે 75મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષપદે કરાઈ. સમગ્ર વિશ્વની સાથે ભારત દેશ પણ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની અવિરત વિકાસ યાત્રાનો સતત ચાલુ રાખી છે એમ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું. છોટાઉદેપુર ખાતે યોજાયેલા 75મા સ્વાતંત્ર્ય પર્વ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમને જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે પ્રજાજોગ સંબોધન કરતા મંત્રી કાનાણીએ પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા કેટલાય મહાનુભાવોના જીવન સમર્પણને કારણે આજે આપણે આઝાદીની હવામાં શ્વાસ લઈ રહ્યા છે તેમ જણાવી તેમણે સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. એ જ રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સર્વશ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે એમ વધુમાં ઉમેર્યું હતું. ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રની આન બાન અને શાનશમાં તિરંગાને સલામી આપી મંત્રીએ ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલી પ્રજાલક્ષી કામગીરીનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે અર્થતંત્રની ગતિ પણ બરકરાર રહે અને લોકોને સારવાર પણ મળી રહે એ માટે સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. રાજ્ય સરકારે કોરોનાની બીજી લહેરમાં લોકોને મફત અને ગુણવત્તાયુક્ત સારવાર મળે એ માટે 1.50 લાખ બેડ, 75,000 આઈસીયુ બેડની વ્યવસ્થા કરી છે તેમજ માત્ર એક અઠવાડિયાના સમયગાળા દરમિયાન જ 175-108 એમ્બ્યુલન્સની ખરીદી કરી પ્રજાને ચરણે અર્પિત કરી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત દર્દીઓની સારવારમાં ઉપયોગી 7.50 લાખ ઇન્જેક્શનની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત 1,250 મેટ્રિક ટન ઓક્સિજનની સુવિધા પણ સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવી તેમણે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી કાર્યરત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે આ સરકાર ગરીબી અને ખેડૂતોની સરકાર છે એમ કહી તેમણે કોરોના કાળમાં પણ સરકારે ગરીબો માટેની અનેકવિધ યોજનાઓનું કાર્યાન્વયન કર્યું છે એમ જણાવી તેમણે રાજ્ય સરકાર દ્વારા આ કપરા કાળમાં પણ અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે એમ કહીએ તેમણે રાજ્ય સરકારે રૂપિયા 4,775 કરોડની સહાય ખેડૂતોને ચૂકવી છે એમ જણાવીને તેમણે ગરીબોને 25 કિલો અનાજ વિનામૂલ્યે આપવાનું ભગીરથ કાર્ય પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશના નિષ્ણાત વિજ્ઞાનીએ કોરોનાની રસી બનાવી દુનિયામાં ભારતને માથું ગર્વથી ઊંચું કર્યું, આત્મનિર્ભર ભારતની વિભાવના સાર્થક કરી છે એમ કહી તેમણે નિષ્ણાતો દ્વારા નજીકના સમયમાં કોરોનાના સંક્રમણની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી જેને પહોંચી વળવા રાજ્ય સરકારે સંપૂર્ણ આગોતરું આયોજન કર્યું છે એમ વધુમાં ઉમેર્યું હતું. 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ જુદા જુદા વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને નવાજ્યા હતા. આ ઉપરાંત મંત્રી કાનાણીએ કોરોના વોરિયર્સનું સાલ ઉડાડીને સન્માન પણ કર્યું હતું. અંતમાં મંત્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રી કિશોરભાઈ કાનાણીએ જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસ કામો માટે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને એનાયત કર્યો હતો. મંત્રી અને અન્ય મહાનુભાવો જિલ્લા ચૂંટણી તંત્રના સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે મૂકવામાં આવેલી સ્વીપ ડેમોક્રેસી વોલ પર સહી કરી સ્વીપ એક્ટિવિટીનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમમાં સંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, રાજ્યસભા સંસદ નારાયણભાઈ રાઠવા, ધારાસભ્ય મોહેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ તડવી, આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર જસુભાઈ રાઠવા, ભાજપ પ્રમુખ રશ્મિકાંતભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેક્ટર ડીકે બારિયા, પ્રયોજના વહીવટદાર વીસી ગામીત, પ્રાંત અધિકારી કલ્પેશ ઉનકર, જિલ્લા શિક્ષણાધિકારી એસએલ પવાર, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. 15મી ઓગસ્ટ નિમિત્તે ભાઈઓ બહેનો વડીલો અને નાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તેની શુભકામનાઓ ZSTV ના માધ્યમથી પાઠવું છું.